ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. તો ગાઈસ, વાગી ગયા છે 11:10 અને અહીંયા જોવો, બાર ને દીકરાની થોડીક લડાઈ ચાલુ છે. કેમ કે અહીંયા જોવો છે ને, બહુ બધું લસણ ફોલવા કાઢ્યું છે. અને કાનૂને છે ને, જે લસણ ફોલ્યું છે ને, એ જોતું છે. જો હું તમને બતાવું, બાજુમાં કેટલું બધું ભરીને લસણ ફોલવા કાઢી નાખ્યું છે. એક હારે મમ્મી હું બનાવવાનું લસણ નું, મારી હાટું શેરો એમ, અમે નથી ખાતા એવો, તમે બનાવો છો હે? હા જો જો, હવે મમ્મી ને બટકું ભરવા દોડો. જો 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 આમ જો જો, એને કોઈ ખીજવે ને એટલે છે ને, જો આવું કરે, જો બટકું ભરે જો. કાનુ, એ કાનુ, ઓરિધર અમારે યા જેઠાલાલ ચાલ રહા હે, પર બિચારા જેઠાલાલ દેખો ક્યાં, હા પાછું હિન્દી આવી ગયું. અને જેઠાલાલ છે ને, ઓલા દયા ભાભી પડી ગયા હતા જન્માષ્ટમીમાં. એ પડો પડો પડો. અને જો બબીતા ભાભી, એટલે બબીતા ને જોઈ, બબીતા ભાભી જેઠીએ બબીતા ભાભી નથી કહેતો, પણ મેં કહી દીધું. તો બબીતાન જોઈને છે ને, જેઠાલાલ બિચારા પડી ગયા છે. બિચારાને થોડીક શરમ લાગી, પોતા મારતા હતા ને એટલે એવું બધું ચાલે છે. અને અહીંયા જો મારા મારી ચાલે છે થોડીક. એ કાનુ, મારો બાય મારો, એ મને ખબર છે ભાઈ, મને કાલ કેટલા બટકા ભરી ગયો છે. જો પાછો ને આ ગયો છે બટકા ભરવા. જો ખાવાનું નથી મળતું તને, હે? જો જો જો, મારે જો જો જો, હાલ મમ આપું, હાલ શું ખાવું હોય કાનુ ને, હાલો મમ આપું. મમ અહીંયા જો, અમારા છોકરાને જીવ કેટલો મોટો છે, મોઢામાં હાથ નાખી નાખીને ખવડાવવા આવે છે, તોય તેને બિચારાને બધા ખીજાય છે. બહુ હોજો છે કાનુ, મમ્મ ખવડાવો બાને, બાને મમ્મ ખવડાવો દીકુ. મમ્મ ખવડાય બેટા, મમ્મ ખવડાય. અહીંયા જો ડબ્બામાં નાસ્તો હતો ને, બધો ફેંકી દીધો છે, અને ડબ્બો ફેંકી દીધો એટલે ઢોળાઈ ગયો. અને હવે અહીંયા કઈ કરવા આવ્યા છે ભાઈ કારનામાં. કાનુ કાનુ કાનુ, મમ્મ ખવડાવો, મમ્મ ખવડાવો. જો 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 જો, નીચે ઢોળશે ને પછી વીણી વીણી ને ખાહે કા. એ ભદ્રેશ, શું થયું, શું શું, બાને ખવડાવો, બાને ખવડાવો. મમ્મ લે, કાઢી નાખું બાર. શું શું કે છો, એ હવે ફેક પણ ચાલુ કર્યું છે, ખાવું નથી ને એટલે. પગ નો મુકાય ઉપર દીકો, જો મમ્મી શેટી નીચે નાખે છે. રિમોટ લેતો નહી, નહી ઉભો રહેતો, ઉભો ઉભો રહેતો ભાગો. કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. આમ જો જેઠાલાલ આવ્યા, આમ જો. તો ગાઈઝ, વાગી ગયા છે 12:05 અને અહીંયા જો બધી જ રસોઈ બની ગઈ છે. તો જો આમ આપણે કાલે ઈડલી બનાવી હતી ને, હજી પડી હતી, તો આમાં જો વઘાર કર્યો છે રાયડાથી, અને ધાણા બાણા નાખીને મસ્ત ગાર્નિશ કરી લીધી છે. અને આ જો સંભાર હતો, ઈડલી સંભાર પડ્યો છે. આ ઈડલી છે ને ખાલી મારી મમ્મી જ ખાવાની છે, બીજું કોઈ નથી ખાવાનું.
આમાં જો રોટલી બની ગઈ છે, જો મગની દાળ નું શાક બનાવ્યું છે આજે, અને આ જો વઘારેલી ખીચડી બનાવી છે. આ છે ને આમાં સ્પેશિયલ અતુભાઈ માટે બનાવી હતી, પણ એને છે ને ખાધી નું કઈ, જો થોડીક જ ખાધી, એટલે આ છે ને આપડે બધાને ખાવાની છે. તો જો આટલી આટલું બધું વસ્તુ આજે રસોઈમાં બન્યું છે. ગાઈસ, પોણા ત્રણ ને પાંચ મિનિટ થઈ છે, અને અહીંયા જો અતુભાઈ એને ઊંઘ નથી આવતી, અંદરથી છે ને રોઈને બહાર આવ્યો છે, અને ઘોડિયા મિચકાવતા હતા ને ચાર વાર જાતે બેઠો થઈ ગયો છે. ને આમ જો જો એને શું કરવું છે ને, આમ જોયો તમે એકવાર. એ ભરાડી સુઈ જા તો, અય ભદ્રેશ, આમ જો 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 તાર શું કરવાનું છે કાનુ, બહાર આવવું છે? અથુ તને કહું, એ અથુ આમ જો તાર બહાર આવવું છે, બહાર બહાર આવવું છે. હા શું બાને કે, બાને બાને કે એ જો અમાન ઉડાવો કેમ. એ ભદ્રે જો વાગ્યું, જો ક્યાં વાગ્યું તું કાલે? એ નહીં, ક્યાં વાગ્યું તું? શેટી વાગી હતી ને, શેટી વાગી હતી ને, જો આમ જો જો ક્યાંય હક થાય છે આમ જો. અય ભદ્રેશ, તાર સુવાનું છે કે નહીં? અય કાંજી. તો ગાઈઝ વાગી ગયા છે આઠ, જોઈ લો. અને અહીંયા જો અથર્વભાઈ દાદા અરે મોજ કરે છે, અને મારી મમ્મી કંઈક કુરકુરિયા જેવું લાવી છે, તો એ અથર્વભાઈ ખાય છે અને રમકડા અરે રમે છે. અને નીચેથી મંદિરે જઈને ભાઈ આવી ગયા છે હમણાં. કાનુ કાનુ ભાવે છે મમ્મમ તને? હે આ સાબુદાણા ને કુરકુરિયા છે કંઈક, જો કાઢું, જો બહાર કાઢું, જો રમત કરે છે રમત. અને અહીંયા જો રસોઈ ચાલુ છે, જો શાક બની ગયું છે. આજે રીંગણનો ઓળો બનાવ્યો છે, આજે લીલું નથી બનાવ્યું, લાલ મરચું નાખીને બનાવ્યું છે. અને અહીંયા જો રોટલા બની ગયા છે, હવે છેલ્લો રોટલો છે, બાકી રોટલા બની ગયા છે અને શાક બની ગયું છે જુઓ. અને પેલા સાબુદાણાને કુરકુરિયા કહું છું ને, આ છે અમારી મમ્મી લાવી છે. હવે ખબર નથી કેવા લાગે છે, મેં તો આજે પહેલી વાર જોયા છે કેવા લાગે. એ પણ નાના નાના છે, પણ તળીયા ને એટલે એટલા મોટા થાય છે. જો આપણે ઘરે બનાવીએ ને એ જ છે આ સાબુદાણાના, પણ આમાં બટેકા નથી, ખાલી સાબુદાણા જ છે, એવું છે, એવું બધું છે. તો બસ જો રસોઈ ચાલુ છે, હવે છેલ્લો રોટલો, પછી ભાઈ આવે ને એની વાત છે. હવે ભાઈ આવે પછી બધાને જમવા બેસી જવાનું છે. હવે